વધુ મનોરંજન મેળવવા માટે અને નવા નવા હટકે વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ચોક્કસ ઓફિશિયલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. સર, આપનું એક સિરિયલ છે અભિલાષા, સારી એવી એ રીતે અત્યારે જોવા જઈએ તો ટક્કર પણ આવી, બીજી બધી સિરિયલો જેવી સિરિયલો ટક્કર આપી, કહેશો? ખૂબ જ આનંદની ઘટના છે, કારણ કે જે કારણસર ટેલિવિઝનમાં આવ્યો હતો, ટેલિવિઝનમાં જ્યારે મેં એક્સેપ્ટ કર્યું ત્યારે લોકો ખૂબ ચિંતાથી મને ફોન કરતા હતા, મારા દર્શક મીન્સ મેકર્સ મિત્રો, હિધેન તો આટલું મોટું બધું જોખમ શું કામ લખ્યું, વાય યુ હેવ ટુ કમ ટુ? પણ મારે બહુ એક ચોક્કસ એની પાછળની વિચારસરણી હતી કે લોકો મલ્ટીપ્લેક્સ સુધી ના આવે તો હું એ લોકોના સુધી જવા માટે તૈયાર હતો. અને વી કન્સીવડ અભિલાષાને. ગઈકાલના સમાચાર એટલા અદ્ભુત છે કે કસોટી જિંદગી, બાલવીર આ બધાને પાછળ છોડી દીધી 8 વાગ્યાના ટાઈમ સ્લોટમાં. એ કદાચ ગુજરાતી રિજિનલ લેંગ્વેજ માટે આ પ્રથમ વખત થયું છે. આ બહુ મોટી હરણફાળ છે. અને જે રીતે ઓડિયન્સ પરદેશમાં પણ માણી રહ્યું છે, રોજના ઓછામાં ઓછા 20-25 વિડીયો કોલ્સ એવરી ડેના રોજ અમને પરદેશથી મળી રહ્યા છે. અને ધે આર ઓલસો એન્જોઈંગ અહીંયાના દરેક ક્લાસ, ઉપલો વર્ગ હોય કે રિચ ક્લાસ હોય કે મધ્યમ વર્ગ હોય કે એના નીચેનો ક્લાસ હોય, દરેકે દરેક વ્યક્તિઓ અદ્ભુત રીતે માણી રહ્યા છે. અને ધેટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ન્યૂઝ ફોર એની રિજનલ સિરિયલોને, બીજા જે હિન્દી સિરિયલોને પાછળ પાડી છે. જી, સિરિયલ આપણી આ સારી એવી ચાલે છે. ફ્યુચરમાં આપ વિચારી રહ્યા છે કે ગુજરાતી મૂવીઝને પ્રમોશન માટે આપ સિરિયલ્સમાં લઈને આવશો? થઈ પણ શકે, વાય નોટ? દરેકે દરેક દિશાઓ જ્યારે હા થઈ પણ શકશે. કદાચ આવનારા વર્ષમાં તમે જોઈ પણ શકો કે કદાચ ગુજરાતી ફિલ્મોને આપણે પ્રમોશન માટે ટેલિવિઝનનો પણ ઉપયોગ કરીશું આવા કોઈ શો દરમિયાન. ડેફિનેટલી વી કેન ડૂ ઇટ. થોડી ઘણી પોલિસીઝમાં ફરક, થોડી ઘણી સમજણમાં ફરકની જરૂર છે. મલ્ટીપ્લેક્સ બહુ સરસ છે, પણ મલ્ટીપ્લેક્સ જ માત્ર ઉપાય નહોતો. એની સાથે સાથે આપણે આપણા સિંગલ થિયેટરોની અવસ્થાઓ સુધારી હોત તો એ ઓડિયન્સ જે હમણાં બાકાત થઈ ગયું છે, એ ઓડિયન્સના માટે આપણે સરસ સુખ સગવડવાળી ચોખ્ખી જગાઓ આપણે બનાવી હોત, સરસ રીતે સિંગલ થિયેટરની ઉપર ધ્યાન આપીને, તો આજે જે બિઝનેસ તમને દેખાઈ રહ્યું છે એના કરતાં કદાચ 50%, 100% કે 500% વધારે બિઝનેસ આપણે મેળવી શક્યા હોત. અને મેળવીશું, ભવિષ્યમાં કરવું જ પડશે. તમે જોજો, ડિજિટલ માર્કેટિંગ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ત્યાં ડિમાન્ડ આવવા માંડી છે. સો સરસ છે, પણ એ રાતોરાત નથી થવાનું. ઇટ વિલ ટેક સમ ટાઈમ. દરેક વસ્તુને ઉતાવળે આંબા ના પાકે તો ધીરે ધીરે એ તરફ આ વસ્તુ આપણને ઇમ્પ્રૂવ થતી દેખાઈ રહી છે. તો આવનારા 2-3 વર્ષમાં મને લાગે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પણ આપણા માટે બહુ સરસ એક એડેડ પ્રોફિટ હશે નિર્માતા માટે, પોતાના ઇન્વેસ્ટમેન્ટને રિકવર કરવા માટે. સર, અત્યારે 5G M 4G પ્રક્રિયામાં ચાલી રહ્યું છે. જી, ફ્યુચરમાં હવે કઈ રીતની આપ માની રહ્યા છો? શું સ્ટ્રેટેજી વાપરે તો 5G M 5G? સ્ટ્રેટેજી ઇઝ સિલેક્ટિંગ અ સબ્જેક્ટ જે તમારા ને મારા, જેવી રીતે અભિલાષા અમે લોકો સિલેક્ટ કરી, જે દરેક વર્ગના માણસને પોતાનો સબ્જેક્ટ લાગે છે, પોતાના ઘરમાં બનતી વાત લાગે છે, એવા સબ્જેક્ટ પર આપણે ધ્યાન આપીશું તો ડેફિનેટલી જે છે પરિસ્થિતિ, આપણે હિન્દી ફિલ્મના ઓછાયામાં નથી જીવવું. દરેકે દરેક 10 નિર્માતાઓ કે ડિરેક્ટરો એમ માનશે કે આપણે હિન્દી જેવી ફિલ્મ બનાવી છે તો તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. આપણે સરસ ટેકનિકલ લેવલની ઉપર આપણા રંગ સાથે, આપણી સુગંધ સાથે, આપણી લાગણીઓ સાથેની, આપણી વાર્તાઓ સાથેની ફિલ્મો બનાવવી પડશે તો 100% આપણે એ દિશામાં સફળ થઈશું.